નવી દિલ્હી એનસીયુઆઈ ઓડિટોરિયમ ખાતે રવિવાર તારીખ 3 ફેબ્રુઆરીએ યોજાયેલી નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો ઓપરેટિવ બેન્ક્સ અને કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં બારડોલી નાગરિક સહકારી બેન્કના ચેરમેન તથા સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવના ડાયરેક્ટર ગૌતમ વ્યાસ તથા તેની પેનલના તમામ ઉમેદવારોનો વિજય થતા બારડોલી નાગરિક બેન્ક ખાતે વિવિધ સહકારી સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં તેમનો સન્માન સમારોહ યોજાયો હતો. સમગ્ર ભારતમાં કાર્યરત સહકારી બેન્કો અને વિવિધ ક્રેડિટ સોસાયટીઓના સભાસદોની હિત અને સર્વાંગી વિકાસ માટે અગત્યતા ધરાવતા ફેડરેશનમાં રિઝર્વ બેન્ક સાથે સમન્વય કેળવી વિવિધ પ્રશ્નોનું નિરાકરણ, માર્ગદર્શન, પ્રોત્સાહન સહિત સરકાર સાથે મળી વિવિધ યોજનાઓનું અમલીકરણ સહિત અનેકવિધ મુદ્દાઓની કામગીરી થાય છે. રાષ્ટ્રીય કક્ષાના ફેડરેશનની ચૂંટણીમાં ગૌતમભાઈ વ્યાસ સહિત સાથી ઉમેદવારો એએમ હિંદા સગેરી, દત્તારામ ચાલકે, જીની રામમૂર્તિ, ગોપાલ ચંદ્રા સહિત મળી પેનલના તમામ ઉમેદવારોએ હરીફ પેનલને પછડાટ આપી જ્વલંત વિજય મેળવ્યો હતો. આ ચૂંટણીમાં બારડોલી નાગરિક સહકારી બેન્કના ચેરમેન તથા સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવના ડાયરેક્ટર ગૌતમ વ્યાસનો વિજય થતા તેમનો બારડોલી નાગરિક બેન્ક ખાતે વિવિધ સહકારી સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં તેમનો સન્માન સમારોહ યોજાયો હતો. મિત્રો, રાષ્ટ્રીય કક્ષા ઉપરનું નાફકપ, જેનું ટૂંકું નામ છે, એ નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ બેન્ક અને ક્રેડિટ સોસાયટીનું રાષ્ટ્રીય કક્ષાનું જે ફેડરેશન છે એનું ઇલેક્શન 3 તારીખે હતું. દિલ્હી મુકામે એનું ચૂંટણી હતી અને આખા હિન્દુસ્તાનમાંથી જે કોઓપરેટિવ બેન્કો અને ક્રેડિટ સોસાયટીના સદસ્યો, એના મેમ્બર હોય છે, અને એની ચૂંટણી હતી. તેમાં હું આ ચૂંટણીની અંદર વિજય થયો તે બદલ હું સહકારી સંસ્થા અને બેન્કોના વોટર્સો અને મારા શુભેચ્છકોનો હાર્દિક આભાર માનું છું. મિત્રો, નાફકપના માધ્યમથી હિન્દુસ્તાનની તમામ કોઓપરેટિવ બેન્કો અને ક્રેડિટ સોસાયટીઓ એના જે પ્રશ્નો છે એને વાચા આપવાની, એને માર્ગદર્શન આપવાનું, અને કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી હોય કે કોઓપરેટિવ બેન્ક હોય એ વધારે મજબૂતાઈથી કામ કરે એ માટે એને ટ્રેનિંગ પ્રોગ્રામ આપવાનો, તેને માર્ગદર્શન આપવાનું અને વધુ મજબૂત કરવા માટેનું આ નાફકપ એનું આયોજન કરે છે. અને એના મેમ્બર થવાનું મને જે અહોભાગ્ય મળ્યું છે એ મારા માટે આનંદ અને ગૌરવની વાત છે. અને હું ચોક્કસ આ ટીવીના માધ્યમથી મારા કોઓપરેટિવ સેક્ટરના મિત્રોને ખાતરી આપું છું અને સાથે સાથે હિન્દુસ્તાનની તમામ જનતાને કે જે ખાનગી કંપનીઓ જે છે, જે ફાઇનાન્સ કંપનીઓ છે, એને બંધ કરવી અને માન્યતા રિઝર્વ બેન્કના માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ દ્વારા જ હિન્દુસ્તાનમાં ફાઇનાન્સ થાય, ધિરાણ થાય અને લોકોનું શોષણમાંથી એને મુક્તિ મળે એ માટેનો પ્રથમ પ્રયત્ન અમે કરીશું. અને આ માટે અમારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની અંદર પણ વાત કરીશું કે આની તપાસ કરવી જોઈએ, કેન્દ્ર સરકારે બી તપાસ કરવી જોઈએ અને પરમિશન વગરનું જે ફાઇનાન્સ થતું હોય એને બંધ કરવી જોઈએ એવા પ્રકારની અમે રજૂઆત કરીશું. મારા કોઓપરેટિવ ડિરેક્ટર્સો હોય, કર્મચારી હોય, એને ટ્રેનિંગ આપીને કોઓપરેટિવ સેક્ટર વધુ મજબૂત થાય અને એના મીઠા ફળો લોકોને પ્રાપ્ત થાય એવો સનિષ્ઠ પ્રયાસ હું કરીશ એવી આ તબક્કે હું બધાને ખાતરી આપું છું. ફરી પાછો જેણે જેણે શુભેચ્છા વ્યક્ત કરી છે, જેણે મતો આપ્યા છે અને જેણે મને આ ખુરશી પર બેસવાની તક આપી તે બધાનો આભાર માનું. ખાસ કરીને હું જ છું એ મારી બારડોલી નાગરિક સહકારી બેન્કનો હું પ્રતિનિધિ છું અને મારી બેન્કે રાષ્ટ્રીય સ્તર ઉપર નામ રોશન થયું છે તેનો મને ખૂબ આનંદ અને ગૌરવ છે.